ધોરાજીમાં ધોરાજી સિટી પોલીસ સ્ટેશન દ્વારા તારીખ 4/2019 થી તારીખ 10/2019 સુધી ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. ધોરાજીમાં ધોરાજી સિટી પોલીસ સ્ટેશન દ્વારા રાજકોટ એસપી બલરામ મીણાની સૂચના હેઠળ તારીખ 4/3/2019 થી તારીખ 10/2019 સુધી ધોરાજીમાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. જ્યારે ટ્રાફિક સપ્તાહનો આજે 5મો દિવસ હોય ત્યારે સ્કૂલના બાળકોને ટ્રાફિકના નિયમોની જાણકારી આપવામાં આવી હતી. તેમજ ધોરાજી ટ્રાફિક પોલીસનો સ્ટાફ અને ધોરાજી સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ સોલંકી મેડમની હાજરીમાં સ્કૂલના બાળકો દ્વારા ધોરાજીના મુખ્ય માર્ગો પર ટ્રાફિક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સ્કૂલના પ્રિન્સિપાલ, ટ્રાફિકના જમાદાર દેવરાજભાઈ, કલ્પેશભાઈ પરમાર, દિલીપસિંહ તેમજ ટ્રાફિકના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ધોરાજીના પીઆઈએલ ભટ્ટ દ્વારા તારીખ 4/2019 થી ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે સારી રીતે કામગીરી કરવામાં આવી હતી. ઘણીવાર એવું બનતું હોય છે કે નાના બાળકો પોતાના પેરેન્ટ્સ પોતાના રિલેટિવ્સ સાથે વ્હીકલમાં બેસીને જતા હોય છે, તો એના પેરેન્ટ્સ રિલેટિવ્સ છે નાની નાની એવી ભૂલો કરતા હોય છે, જેના લીધે ઘણી એવા ઇન્સિડન્ટ બનતા હોય છે અને મોટી સમસ્યાઓ સર્જાતી હોય છે. તો આપણે મહેરબાનશ્રી એસપી સાહેબની સૂચનાથી 10 મે સુધીનું જે આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી આપણે એક ટ્રાફિક સપ્તાહ ઉજવીએ છીએ. તો આજેનો વિષય હતો કે નાના બાળકો જે છે એ સ્થાનિક પ્રજામાં થોડી અવેરનેસ, એ પોતે બોલે છે સૂત્રો અને પ્રજા સાંભળે છે, એનાથી શું સ્થાનિક પબ્લિકમાં થોડી અવેરનેસ આવશે કે ટ્રાફિક સમસ્યાને લીધે અમે એવી કઈ કઈ ભૂલો કરીએ છીએ કે જેનાથી ઘણી એવી સમસ્યાઓ સર્જાય છે, કે એ લોકોમાં થોડો અવેરનેસ આવે અને પોતે જે ટ્રાફિક સમસ્યાઓ થાય છે એ સુધરે. કૌશલ સોલંકી, આઝાદ ન્યૂઝ, ધોરાજી.